मॉर्निंग चिल्ड्रन वेलकम टू ई क्लासेस इससे पहले ग्रामर के काफ़ी टॉपिक कर चुके हैं ये जो अहवा लेखन आज हम करने जा रहे हैं ये आपके राइटिंग सेक्शन में पूछा जाएगा जैसे विचार विस्तार किया था वैसे ये भी फोर मार्क्स का पूछा जाएगा अहवा लेखन तैने वृत्तांत लेखन पर कहवा मावे इंग्लिश में मा आपने तैन कही छे रिपोर्ट राइटिंग ओके नाइन्थ में भी आप कर चुके हैं ये टॉपिक अहवाल लेखन अब इसमें लिखने के लिए कौन से स्टेप ध्यान में रखने पड़ते हैं कौन से जरूरी पॉइंट्स हैं पहले वो समझ लेंगे उसके बाद हम समझेंगे अहवालमा जेते विगत के प्रसंग प्रसंग એટલે કે જે ઇન્સિડન્ટ કે ઘટનાનું યથાતત વર્ણન કરવામાં આવે છે યથાતત એટલે કે જે રીઅલ છે તેનું રીઅલ વાત છે તેનું જ વર્ણન કરવામાં આવે છે એટલે કે તેમાં પોતાના વિચારો મંતવ્ય કે કલ્પના જોડાઈ શકે નહીં જે દિવસનો કાર્યક્રમ હોય તેની તારીખ દિવસ સમય વગેરે ચોકસાઈપૂર્વક નોંધવા ચોકસાઈ એટલે કે જે સાચું હોય તે જ ધ્યાનથી આપણને લખવું જોઈએ જે દિવસે ઘટના ઘટી છે કે પ્રસંગ થયો છે તે જ તારીખ લખવામાં આવી જોઈએ પ્રસંગ ઘટના કે કાર્યક્રમની વિગતોની ક્રમિક નોંધ લેવી ક્રમિક એટલે કે સિક્વેન્સમાં હોવું જોઈએ સૌથી પહેલાં ક્યારે કાર્યક્રમની શરૂઆત થઈ પછી આગળ કેવી રીતે વધ્યું કાર્યક્રમ અને અંત કેવી રીતે થયું એનું સિકવેન્સ હોવું જોઈએ અગત્યની વિગતો ચૂકી ન જવાય તેની કાળજી રાખવી અગત્ય એટલે કે જે મહત્વપૂર્ણ વિગત હોય તે કોઈ પણ મૂકવી જોઈએ નહીં કે છૂટી જવાય નહીં ભાષા સરળ હોવી જોઈએ એટલે કે ઘણી આલંકારિક કે સાહિત્યિક ભાષા ન હોવી જોઈએ સાવ સિમ્પલ હોવી જોઈએ કે બધા લોકો તેને વાંચતા વખતે સમજી શકે બિનજરૂરી લંબા ન હોવું જોઈએ લંબાણ એટલે કે વધારે ડિટેલ પણ હોવું જોઈએ નહીં એક જ વાતનું વારંવાર પુનરાવર્તન પણ ન થવું જોઈએ પુનરાવર્તન એટલે કે રિપીટેશન ન થવું જોઈએ એક ઘટના એક જ વખત કે એક પ્રસંગ એક વાત એક જ વખત આવી જોઈએ અહેવાલમાં શીર્ષક લખવું અનિવાર્ય એટલે કે કમ્પલસરી છે ઓકે જેથી અમારે સેવન સ્ટેપ્સ યા સેવન પોઈન્ટ્સ છે જેને ધ્યાનમાં રખના રિપોર્ટ રાઇટિંગ લીધતી વખતે તમાર અભી હમ ક્વેશ્ચન કરેગે તમારી શાળામાં યોજાયેલ સ્વચ્છતા અભિયાનનો અહેવાલ એકસો શબ્દોમાં લખો ક્વોશન ક્યાં હૈ કે તમારી શાળામાં એક યોજવામાં આવી હતી કઈ કયો પ્રસંગ સ્વચ્છતા અભિયાન ઓકે એને સૌ શબ્દોમાં શું લખવું છે હે વાન લખું છે સ્વચ્છતા અભિયાન સૌથી પહેલા हमने टाइटल दे दिया इस थर्ड जैसे कि मैंने पहले ही आपको समझाया जी જગ્યા ઉપર આપ પ્રસંગ બન્યું છે તેની સંપૂર્ણ જાણકારી ઉપર ઉપર લખવામાં આવે છે તારીખ દિવસ કે સ્થળ તો સ્થળ મોડર્ન સ્કૂલ ગાંધીરામ તારીખ 20 ઓગસ્ટ 2020 સમય સવારે 8 વાગે અભિયમ લેટ અપના રિપોર્ટ રાઇટિંગ સ્ટાર્ટ કરે કાલે અમારી શાળામાં સ્વચ્છતા અભિયાનનું આયોજન કરવામાં આવ્યું હતું સવારે આઠ વાગ્યે બધા શિક્ષકો વિદ્યાર્થીઓ પ્રાંગણમાં એકત્રિત થઈ ગયા હતા પ્રાંગણ એટલે કે શાળાનું મેદાન પ્રાર્થના સભા એટલે કે અસેમ્બલી પ્રાર્થના સભા પૂર્ણ થયા પછી પ્રમુખ આચાર્ય એટલે કે પ્રિન્સિપલ સૌથી પહેલાં આઠ વાગે બધા ટીચર્સ સ્ટુડન્ટ્સ જમા થઈ ગયા હતા મેદાનમાં કે પ્રાંગણમાં અને સૌથી પહેલાં શું કરી હતી બધાએ પ્રાર્થના કરી હતી એટલે કે એ તો આપણું રૂટીન છે પ્રાર્થના કરવું પ્રમુખ આચાર્ય એટલે કે પ્રિન્સિપલ આજના અભિયાન વિશે થોડીક માહિતી એટલે કે ઇન્ફોર્મેશન આપી હતી કે તમને કેવી રીતે તેની શરૂઆત કરવી છે અને કેટલો તમને સમય મળશે એ આખી જાણકારી માહિતી તેમના વડે આપવામાં આવી હતી દરેક વર્ગમાંથી એટલે કે સેક્શનમાંથી બાર વિદ્યાર્થીઓને પોતાની વર્ગ શિક્ષિકા વર્ગ શિક્ષક સાથે પોતપોતાની વર્ગખંડમાં પોતપોતાના વર્ગખંડમાં સાફ કરવું હતું એટલે કે પ્રત્યેક વર્ગમાંથી પ્રત્યેક સ્ટાન્ડર્ડ પ્રત્યેક વર્ગ એટલે કે સેક્શનમાંથી બાર બાર વિદ્યાર્થીઓનું ચયન એટલે કે સિલેક્શન કરવામાં આવ્યું હતું તે પોતાના ક્લાસ ટીચર સાથે શું કરશે પોતાના વર્ગખંડની સફાઈ રાખ કરશે ઘણા બધા વિદ્યાર્થીઓને શિક્ષક ખંડ એટલે કે સ્ટાફ રૂમ ટીચર્સ રૂમ કાર્યાલય એટલે કે ઓફિસ પગથિયા એટલે કે સ્ટેપ્સ સીડી વગેરે અલગ અલગ સ્થાનો સાફ કરવાની જવાબદારી આપવામાં આવી હતી જવાબદારી એટલે કે રિસ્પોન્સિબિલિટી ઓકે ઘણા બધા છોકરાઓનું એટલે કે વિદ્યાર્થીઓનું ચયન એટલા માટે કરવામાં આવ્યું હતું કે તેમને અલગ અલગ વિસ્થાનો સાફ કરવા માટે આપી શકાય જેવી રીતે પગથિયા કાર્યાલય એટલે કે ઓફિસ સ્ટાફ ટીચર્સ રૂમ બાકીના વિદ્યાર્થીઓને શાળાનું પ્રાંગણ સાફ કરવાની જવાબદારી આપવામાં આવતી હવે સપોઝ બધી ક્લાસમાં પચાસ કે અ છોકરા હોય હવે એમાંથી બાર બાર છોકરાઓનું તો ચયન કોના માટે કરવામાં આવ્યું પોતાના ક્લાસ માટે ઘણા બધા છોકરાઓને સિલેક્શન કરવામાં આવ્યું અલગ અલગ જગ્યાઓ અને બાકીના જે વિદ્યાર્થીઓ હતા તેમણે કેવી શેની સફાઈ કરવી હતી પોતાના સ્કૂલની એટલે કે શાળાના આંગણની એટલે કે પ્રાંગણની કાર્યક્રમના અંતે બોર્ડ ઉપર સ્વચ્છતા વિશે સુવિચાર લખવામાં આવ્યા હતા જ્યારે આખા સ્કૂલની એટલે કે આખી શાળાની સફાઈ થઈ ગઈ હતી અંતમાં બોર્ડ ઉપર શું લખ્યા હતા બધા છોકરાઓએ સુવિચાર એટલે કે થોટ્સ લખવામાં આવ્યા હતા અને શાળામાં ચાર્ટ્સ પર લગાડવામાં આવ્યા હતા એટલે કે પહેલા જ કહી દીધું હતું છોકરાઓને કામ સોંપવામાં આવ્યું હતું કે તેમણે ઘરથી ચાર્ટ્સ બનાવીને આવવા છે આવી રીતે 11 વાગ્યા સુધી આ કાર્યક્રમ સફળતાપૂર્વક સંપૂર્ણ થઈ ગયો ઓકે इस प्रकार रिपोर्ट राइटिंग लिखी जाती है आई होप आपको ये सारे पॉइंट्स समझ में आ चुके होंगे जो इसके लिए हिंट दिए थे किस प्रकार लिखना होता है रिपोर्ट राइटिंग अभी जो आपको होमवर्क के तौर पे क्वेश्चन लिखना है वो यहाँ पे मैंने लिख दिया है तमारी शाला में शिक्षक दिवस एटले कि टीचर्स डे ने उजवणी केवी रीते करी थी ते विषय अहवा लिखो ये आप हंड्रेड वर्ड्स में लिख लेंगे ओके अपने नोटबुक में और ये जो वीडियो में करवाया है रिपोर्ट राइटिंग स्वच्छता अभियान ये भी पूरा नोट करेंगे और नोट होमवर्क के तौर पे भी ये आप क्वेश्चन नोट करेंगे ओके थैंक यू